સુરતના સણિયા હેમાદ ગામમાં આવેલી ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા ત્રણ પરિવાર પોચા ગયા હતા અહીં નર્મદા નદીના ત્રિવેણી સંગમમાં નહાવા પડતા છ કિશોર સહિત આઠ લોકો ડૂબી ગયા હતા જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે આજે પરિવાર ના પાડી છતાં નહાવા ગયેલા કિશોરનું ઘટના સ્થળથી ચાર કિલોમીટર દૂરથી મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે છ લોકો હજુ પણ લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે એનડીઆરએફ સ્થાનિક નાવિકો વડોદરા ફાયર ટીમ દ્વારા હાલ પણ શોધખોળ શરૂ છે ઓગણીસ કલાક બાદ પણ લાપતા છ વ્યક્તિઓનો કોઈ પત્તો ન લાગતા પરિવાર ચિંતામાં છે ગત રોજ રાત્રિના નવ વાગે શોધખોળ બંધ કરી દેવાઈ હતી આજે સવારે આઠ વાગે ફરી તમામ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરી દેવાઈ હતી સુરતના સણિયા હેમાદ ગામમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા આહિર સમાજના લોકો ગઈકાલે સવારે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આવેલા પોઈચ્યા ગામમાં નદીમાં નાહવા માટે ગયા હતા પોઈચા ભાટુ ખાતે નદીના ત્રણ ત્રિવેણી સંગમમાં અચાનક જ એક પછી એક આઠ વ્યક્તિઓ પાણીમાં ખેંચાઈ ગયા હતા જેમાં છ તો કિશોર હતા બનાવને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી એક વ્યક્તિને બચાવી લીધો હતો અને અન્ય છ કિશોરો અને સોસાયટીના આગેવાન હજુ સુધી લાપતા હતા દરમિયાન એક કિશોર ભાવેશ વલ્લભભાઈ હળિયાનો મૃતદેહ નદીમાં ચાર કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો જ્યારે છ કિશોરો અને સોસાયટીના આગેવાનો હજુ સુધી લાપતા હતા જેઓની શોધખોળ હજુ ચાલી રહી છે